જામનગરની વાત કરીએ, બોન્ડેડ તબીબોની હડતાલ સામે સરકાર આકરા પાણીએ છે. સરકારની કડક કાર્યવાહી સામે બોન્ડેડ તબીબ આજે કાળો દિવસ મનાવી રહ્યા છે. હડતાલિયા બોન્ડેડ તબીબોને ભીંસમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બોન્ડેડ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ ફટકારાઈ, તબીબોની હોસ્ટેલનું વીજ જોડાણ અને પાણીની સુવિધા પણ બંધ કરવામાં આવી છે. તબીબોએ આખી રાત મુશ્કેલીમાં વિતાવી તબીબો આરપારની લડાઈ લડવા માટે અડગ છે. આજે કાળા કપડા સાથે બ્લેક ડે તરીકે ઉજવણી કરી માંગણીઓ પર અડગ રહેવાની વાત તેઓ કહી રહ્યા છે. સરકાર શ્રી દ્વારા જે ગઈકાલથી અમારી સાથે જે પ્રમાણની વર્તણૂક કરવામાં આવી રહી છે એના એ એક મેડિકલ ફેટર્નિટી માટે અને પૂરા એક મેડિકલ ફિલ્ડ માટે એક કાળા ધબ્બા સમાન છે અને એના વિરોધમાં અમે બધાએ આજે બ્લેક કપડાં પહેરીને એનો વિરોધ દર્શાવીએ છીએ. સરકાર શ્રી દ્વારા અમને 2 મહિના પહેલાં એવો વાયદો આપવામાં આવ્યો હતો કે તમારી જે સર્વિસ છે એ તમે જો બોન્ડેડ ક્લાસ 1માં કન્વર્ટ થશો અને બોન્ડેડ તરીકે જોઈન થશો તો તમને 1:2માં આપીને 6 મહિનામાં તમારો બોન્ડ ફ્રી કરવામાં આવશે. તે સરકારશ્રી અત્યારે ઊંધા રસ્તે જઈને તે કરારમાં બદલાવ કરીને અત્યારે એવું કહી રહી છે કે તમને 1:1 જ આપવામાં આવશે અને તમારે પેરિફરીમાં ડ્યુટી કરવી પડશે, ના કે કોઈ કોવિડ સેન્ટરમાં. એ અમારી પ્રમુખ માંગણી છે. તદઉપરાંત જે અમારી એસઆરશીપ હોય એ અલગ છે અને બોન્ડ પણ અલગ ભરવાનો રહે છે. એવું નહીં ઈચ્છતા અમારી લોકોની એવી માંગણી છે કે એસઆરશીપ અને બોન્ડેડ બંને ભેગું કાઉન્ટ થાય તો અમારી ટ્રેનિંગમાં જે અમે ફ્રેશ આઉટ ડૉક્ટર્સ છીએ, જે અમે એમડી અને એમએસ પાસ આઉટ છીએ, એમના માટે સરખી ટ્રેનિંગ મળી શકે અને ગુજરાતની જનતાને વધારે સારા અને વધારે અનુકૂળ ડોક્ટર મળી શકે તેની અમારી માંગણી.